તો આ સાથે જ અર્જુન મોઢવાડિયાએ પણ આ બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી અને રાજસ્થાનની જેમ ગુજરાતમાં જાહેરાત થાય તેવી અપેક્ષા હતી, આ વાત તેમણે કરી. સાથે પણ કહ્યું છે બહેનો માટે પણ બજેટમાં કોઈ મોટી જાહેરાત નથી થઈ. પૂર્ણપણે નિરાશાજનક બજેટ ગુજરાતને મળ્યું છે. રાજસ્થાન જેવું જે પ્રમાણમાં ગરીબ રાજ્ય કહેવાય એ 450 રૂપિયામાં ગેસનો બાટલો આપે છે. ગુજરાતમાં અપેક્ષા હતી કે એ એટલીસ્ટ રાજસ્થાનની પેરિટીમાં મોંઘવારી ઓછી કરવા માટે 450 રૂપિયામાં ગેસનો બાટલો મળશે, પેટ્રોલ ડીઝલ ઉપરનો કર ઓછો થશે, પણ એ પણ કરવામાં આવ્યો નથી. બહેનો માટે કંઈક આયોજન લઈને આવશે એવી અપેક્ષા હતી કે રાજસ્થાનની અંદર દરેક બહેનના ખાતાની અંદર 1500-2000 રૂપિયા જમા થઈ શકતા હોય તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની અંદર ગરીબ બહેનો માટે પણ આ યોજના લઈ આવી શકાય.